હવે આગળ વાત કરીએ તો દાહોદની. દાહોદ એલસીબીને મળી સફળતા. દાહોદ તાલુકાના આગાવાડા પાસેથી બે યુવકોને દેશી માઉઝર પિસ્તોલ તેમજ બે કારતૂસ સાથે ઝડપી પાડ્યા. દાહોદ તાલુકાના આગાવાડા ચોકડી પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બે ઈસમો દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ તથા બે જીવતા કારતૂસ સાથે ઝડપી પાડેલ છે. આ સંદર્ભે એલસીબી પોલીસે કતવારા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા કતવારા પોલીસે બંને યુવકો વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હોવાનું જાણવા મળે છે. વધુ મળતી માહિતી અનુસાર ગત તારીખ 25/9/2020 રોજ એલસીબીના પીઆઈ બીડી શાહ તથા પોલીસ ઇન્સ્પેક્ટર પીએમ મકવાણા તથા એલસીબી સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમપી બોર્ડર તરફથી પ્રવેશતા માર્ગો ઉપર ગેરકાયદેસર હથિયારની હેરાફેરી કરતા ઈસમોની માહિતી એકત્રિત કરવાની કામગીરીમાં હતા. તે દરમિયાન આગાવાડા ગામે રોડ ઉપર જતા આ ટીમોને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે આગાવાડા ચોકડી ઉપર બે ઈસમો બે મોટરસાયકલો લઈ આવી ઊભેલી જોવાતા એલસીબીએ બાતમીના આધારે પોલીસ આયોજનબદ્ધ વોચ ગોઠવી બે ઈસમો મનોજભાઈ પારસિંગભાઈ મંડોર રહે ગુલબાર, તાલુકો ગરબાડા જિલ્લો દાહોદ, કૃપાલભાઈ રાજુભાઈ મેડા રહે ગલાલિયાવાડ, તાલુકો જિલ્લો દાહોદનાઓને બે મોટરસાયકલ સાથે ઝડપી પાડી તેઓની અંગઝડતી કરતા કૃપાલભાઈ રાજુભાઈ મેડાનાઓની પાસેથી એક દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ તથા બે જીવતા કારતૂસ મળી આવતા પોલીસે આ બંનેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કતવારા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા કતવારા પોલીસે ઉપરોક્ત બંને યુવકો વિરુદ્ધ ધાર્મિક મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગુનાનો મુખ્ય સૂત્રધાર મનોજભાઈ પારસિંગભાઈ મંડોડ રહે ગુલબાર, તાલુકો ગરબાડા જિલ્લો દાહોદના હોય. અગાઉ સને 2017 સાલમાં ગરબાડા પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર હથિયાર સાથે પકડાયેલ છે. તેમજ સને 2020 સાલમાં વડોદરા શહેર એસઓજી ખાતે ગેરકાયદેસર હથિયાર સાથે પકડાયેલ છે. તેમજ જેસાવાડા પોલીસ સ્ટેશન પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ છે. નહીં મુંડા, ZSTV દાહોદ.